બનાસકાંઠા જિલ્લાની ધાનેરા નગરપાલિકા વિવાદમાં સપડાઈ છે ત્યારે સ્થાનિક નગરપાલિકાના કર્મચારીઓ જાણે રજા ઉપર હોય તેમ ગામની સમસ્યાનો નિકાલ કરવામાં નિષ્ફળ સાબિત થઈ રહ્યા છે. ધાનેરા શહેરના મધ્યભાગે આવેલા મુખ્ય માર્ગ પરથી ભૂગર્ભમાંથી ગટર લાઇન પસાર થઈ રહી છે અને આ ગટર લાઇનની ઉપરના ભાગે લોખંડની જાળી લગાવવામાં આવી છે. ત્યારે ધાનેરાના જૂના બસ સ્ટેન્ડ નજીક આવેલા નેનાવા રોડ પર લાગેલી જાળી પરથી અનેક નાના મોટા વાહનો પસાર થાય છે. ઉપરાંત ધાનેરામાં રેલવે પુલનું કામ ચાલતું હોવાના કારણે ભારે ભરખમ વાહનો પણ નેનાવા રોડ ઉપર પસાર થઈ રહ્યા છે, જેના કારણે રસ્તા પરની જાળી એક તરફથી દબાઈ ગઈ છે અને મુખ્ય રસ્તા પર વચ્ચોવચ્ચ ખાડો પડી ગયો છે. તેથી મોટરસાયકલ અને રિક્ષા જેવા નાના વાહન ચાલકોને ઘણી હેરાનગતિ થઈ રહી છે. જોકે આ ખાડામાં વારંવાર બાઇક સવારો પટકાઈ રહ્યા છે. વિવાદોમાં ફસાયેલી ધાનેરા નગરપાલિકાની કામગીરીના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ચોમાસામાં વરસાદ પડવાથી આ ખાડાના કારણે મોટી જાનહાનિ થાય તેવી દહેશત વર્તાઈ રહી છે, જેને લઈ નગરપાલિકા દ્વારા સત્વરે આ સમસ્યાનો અંત લાવવામાં આવે તેવું રાહદારીઓ વાહન ચાલકો ઈચ્છી રહ્યા છે. આપણે ધાનેરામાં વળતજ બસ સ્ટેન્ડમાં મોટો ખાડો પડેલો છે, જે વારંવાર એક્સિડન્ટ થાય, કોકના પગ ભાગી જાય, પછી આ વરસાદ ઉપર આવેલો પાણી ભરાય અને ખબર ન હોય તો અંદર બાઇક પર જતું રહે. લગભગ 6 મહિનાથી તો હું જોઉં જ છું, ઓકડાઉન કહું છું, હજી સુધી રિપેરિંગ નહીં થયું કામ એનું. અને અહીંયાથી સામે જ દેખાય છે, નગરપાલિકા 50 મીટર છે દૂર, એમને નહીં દેખાતું હોય કે આ ખાડો આપણે પૂરી દઈએ, આગળ વરસાદ આવે, અમુકનો કોક મરી જાય, એમાં પડી જાય નાનો છોકરો હાથી. નેનાવા આ બાજુથી નેનાવા ઉપર જવાય, પછી ઉપર જાળી ફીટ કરી લે, કેટલાક દિવસોથી જાળી છે, પણ બસ સ્ટેન્ડમાં પાછું જવાય, જૂનું બસ સ્ટેન્ડ છે, આ બાજુ નવું બસ સ્ટેન્ડ બનાવેલું, ગોળવાઈ આવેલી, વારણ ઘડી અંદર ટાયરો ફરતે જ હોય છે ગાડીઓના, વરસાદ ભરાઈ જાય પાણી તો વધારે નુકસાન થાય, તો આ નગરપાલિકાને હવે કરવું જોઈએ. ધાનેરા શહેર વિસ્તારમાં ગટર લાઇન કે પાઇપલાઇન પસાર કર્યા પછી રસ્તા રિપેરિંગ ન થતાં મુખ્ય માર્ગોમાં ખાડા નજરે પડી રહ્યા છે. રસ્તાઓ અને ભૂગર્ભ ગટરોને સમારકામ કરવા માટેની લાખો રૂપિયાની ગ્રાન્ટનો સદુપયોગ થાય તેવી ધાનેરા નગરવાસીઓ જણાવી રહ્યા છે.